Eso, mira. No, sí, me da. Bueno, pues no. Tenía diable, chorcha. ભાવનગર જિલ્લાના તળાજા જુનાગઢ માં રહ્યા અને એમની કર્મભૂમિ એમને જુનાગઢ. નરસિંહ મહેતાને ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ તરીકે ઓળખાય છે, પહેલા કવિ નરસિંહ મહેતા. એટલે એમને આદિ કવિનું બિરુદ મળેલું છે. નરસિંહ મહેતા એ શ્રી કૃષ્ણ ભગવાનના બહુ પરમ ભક્ત અને એટલે શ્રી કૃષ્ણ ભગવાનના ચારિત્ર કાવ્યો લખ્યા. સામળસાનો વિવાહ, હાર, ઊંડી, માવેરુ, શ્રાદ્ધ, આવા ચારિત્ર કાવ્યો શ્રી કૃષ્ણ ભગવાનને ધ્યાનમાં રાખીને રચેલા. એમને ઘણા પદો રચ્યા, જે પદોને પ્રભાતિયા તરીકે ઓળખાય. ચાતુર્યો, ઇન્દોળાના પદો, વસંતના પદો, કૃષ્ણ લીલાના પદો, અરે આપણે જેવી ચર્ચા કરીએ છીએ વૈષ્ણવજન, એ પણ એક પદ છે. આ પદોની અંદર નરસિંહ મહેતાએ કૂટી કૂટીને ઉપનિષિદની વાણી ભરેલી છે. એટલે એવું કહી શકાય કે ભાઈ નરસિંહ મહેતાના પ્રભાતિયામાં ઉપનિષિદની વાણીનું ભાષા બળ જોવા મળે છે. વૈષ્ણવજન એનો સામાન્ય અર્થ આપણે શોધીએ તો એવું થાય ભગવાનનો માણસ અથવા સજ્જન. આપણે રાષ્ટ્રપિતા જે મહાત્મા ગાંધીજી જેમને આ વૈષ્ણવજન બહુ જ કર્યો, ગાંધીજી વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ અને એમની સાથે સાથે આ વૈષ્ણવજન એ ગીત છે એ પણ વિશ્વ પ્રસિદ્ધ છે. અને મને અહીંયા કાળે સહેજ માત્ર પણ કહેતા અફસોસ નથી થતો કે હું ખચકાતો નથી કે ખરેખર ગાંધીજીએ વૈષ્ણવજનને સાક્ષાત કર્યું છે, એટલે કે એમના જીવનને એમને ઉતાર્યું છે. તો વૈષ્ણવજનના કયા લક્ષણ, કોને કહેવાય વૈષ્ણવજન? તો સામાન્ય અર્થ કર્યો ભગવાનનો માણસ સજ્જન, બરાબર છે, પણ સજ્જન કેવો હોવો જોઈએ, ભગવાનનો માણસ કેવો હોવો જોઈએ, એનું સરસ મજાનું આલેખન નરસિંહ મહેતાએ આ પદની અંદર કરેલું છે. પહેલું જ કહે છે કે જે પીડ પરાઈ જાણે, એટલે કે બીજાના દુઃખને જાણે, એવો વ્યક્તિ કે જે બીજાના દુઃખને સમજે, ઓળખે, ઉપકાર કરી મનમાં અભિમાન રાખે, ઉપકાર કરે, બહુ દુઃખ જાણે એટલે આપણે ઉપકાર કરવાની ઈચ્છા, એનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે, પણ એનું પોતાનું અભિમાન નહીં કરે કે મેં આ કર્યું, એવું નહીં. બધાને માન આપે, સકળો લોકમાં સૌને, એટલે કે બધાને માન આપે, એના માટે બધા જ સરખા, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, બધા જ એક સરખા છે. કોઈની નિંદા ના, નિંદા નહીં, સજ્જન માણસ નિંદા ના, મન વચન કર્મથી શુદ્ધ, જેનું મન વચન, વચન જે કર્યું કે હું આ કરીશ એટલે કરી બતાવે, એનું કર્મ, કર્મ એટલે કાર્ય, એ શુદ્ધ હોય, કોઈ દિવસ કોઈને તકલીફ પડે એવા કાર્ય ના થાય. માતાને જો સજ્જન માણસ હોય ને તો એની માતાને ધન્યતા આપે. મધર ડેના દિવસે મમ્મીને ઘણી બધી ગિફ્ટ આપીને એને એ કરીએ છીએ, પણ ખરેખર સાચા અર્થમાં આપણે સજ્જન બની છીએ ને તો એ ધન્યતા એને મળે, અને એ જ એની સાચી ગિફ્ટ છે આપણા જીવન પર, એવું મારું માનવું છે. અને તમારે પણ એવું માનવું જોઈએ એવું હું વિચારું છું. બધા માટે સદભાવ,
સંભાવના પરસ્ત્રીને માતાની દ્રષ્ટિ અસત્ય ન હોય ત્યારે પણ અસત્ય કરવું છે. ધનનો લોભ ના રાખે, કોઈનું પણ ધન ન જાય, મોહ માયા ન રાખે, મોહ માયા લાભી મોહ માયા એ કશામાં કઈ મોહ નહીં. મનમાં વૈરાગ્ય હોય, ધળ પ્રણે મનમાં વૈરાગ્ય રાખે, ધળ વૈરાગ્ય જીવન જીવન, લોભ કપટ કામ ક્રોધ રહી એને લોભ કોઈ વાત ના હોય, કોઈ વાતનું કપટ ના હોય, ક્રોધ રહી જે ગુસ્સો ના હોય, અને આવા સજ્જન માણસના દર્શન આપણને તો આપણી કોતે પેઢી કરી જાય. થોડી કોટેર થાય સજ્જન માણસના દર્શન એવું નરસિંહ મહેતા કહે છે. તો સેનેમાં આપણા વિચારમાં નહીં, જો આવા કોઈક સજ્જન માણસને આપણે દર્શન કરીએ તો આપણી 71 પેઢી ધરી જાય, તો આપણે સજ્જન બનીએ તો શું થાય? તો એ ભગવાન ખુદ આપણને મળી જાય, નરસિંહ મહેતાને ભગવાન મળી ગયા. વૈષ્ણવ એટલે કે ભગવાનનો માણસ બનવાનું આપણે આ કર્મ કરવું જોઈએ. અને આ જે કર્મની વાત આવી એટલે હું સમજુ છું ત્યાં સુધી આ વૈષ્ણવજન એ કર્મધારી સમાજ કહેવાય. કર્મ એમાં એટલે બધાને એક સરખી આપણે કર્મ કરવાનું એ છે એને કર્મધારી સમાજ કહેવાય. ફરી મળીશું ત્યારે કંઈક નવી વાત કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.